अव्याक्षरधामथि अवनीमा ऐश्वर्य मुक्तोलयी शोभे अक्षर साथ सुंदर छबि लावण्य तेजोमयी कर्ता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपालुने नित नमो सर्वा अवतारी हरिं शोभो साधु गुणे सदा शरणने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनि कृपा तनु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञानी जछो नारायण स्वरूप दास गुणिने स्नेह जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय। છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદ્રશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવાને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય, ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાંય દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયમાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ,
અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ, એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વતનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે આવા અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળકાય પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા, છતાં પણ મહારાજના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાનામાં નાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે અમે જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ, આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું. તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાય! અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા. એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુના એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા. ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ દેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માંગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું
બધાએ ખૂબ આગ્રહ રાખેલો હતો મહારાજને, આમ શું, કારણ કે પેટ તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું, પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે. આમ સામાન્ય ખાડા ટીકરા હોય એમ જરા તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે, એવી રીતે ચલાવતા હતા. તેમ મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે, એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું, મહારાજ કે શું તારા બળદ છે, કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડુંય સારું છે અને ચલાવનારોય સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું, કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે. એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે એ બે ગમે અને તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો એનું શું. એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાઉં તો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજ તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બળી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું, અને કદાચ લીધું હોત તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જ એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા તમને ખ્યાલ છે, ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે અને 1999 કે 2000ની સાલમાં જ્યારે સાંકળીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું, તે વખતે સ્વામી એ ની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થ કારણના સંતોએ બધાનો આભાર માન્યો, ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે. બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા, પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો અને મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983ની સાલમાં એમને જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, ટુ વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસણ હતા અને પૂજન કરાવવા ગયા અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સાંઈ કે શું અરુણભાઈ, તો કે બાપા સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવેલા, પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. અને સ્વામીની આંગળી હતી જ, આમ ચાંદલો કરતા હતા સ્વામી. એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા એમ કહીને હાથમાં ચાવી હતી. સાંઈ કે ઓ લો, મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ જ છે. ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, સાંઈ કે લો મંદિરને આપી દેવું છે, અમારે મંદિર જરૂર છે. એમ કે ખભે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે હા સ્વામી, મંદિર માટે લાવ્યો છું એટલે આ રાખો.
એટલે કોઈ સંતે કીધું કે સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે ના ના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની, કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોયું, સ્વામીએ જે સ્માઇલ આપી, $1,000,000. એ $1,000,000 ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો, એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે, ને અંતર્યામી પર ફગેટ ઇટ ફોર અ વાઇલ. પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ, આમ પ્રસંગ ચાલતો હોય, બે ચાર માણસ વાત કરતા હોય, તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે, અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી તો, છતાં સ્વામી જાણતા હતા. પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં, તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે, એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય, એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું, ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા, મહારાજે ખબર અંતર પૂછ્યા. અને પછી મહારાજ કે, પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે, હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે. થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે, હા મહારાજ, આપની દયા છે બધી. આવું બે ત્રણ વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે, મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે, બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું. એમ કહીને મહારાજ કે, અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું, એટલે મહારાજ તો અક્ષરરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજ કોઈ વખત નહીં, એના કરતાં બે વખત ઉપરાઉપરી પૂછ્યું તે શું હશે? એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું. ત્યારે શુકમુનિ સ્વામી કીધું, જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે, પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી, એટલે મહારાજને પૈસાની જરૂર છે, એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા કે મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતો હોય તો હું કંઈક લઈ આવું, સેવા કરું. હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા એ ઓસરી ઉપર, તે સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાને ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું, એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બહાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું, અને સાથે આ બધું ઉમેરાયું અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા કોથળો ભરીને. હવે આપણને થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા, તે ગોલ્ડ પ્રમાણે ગણાય. કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અત્યારે કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય, એ જે રૂપિયા થાય એ એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે, આ શું છે આ બધું? કે, મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો. એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે, પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? ઘર બહારને ખેતર વેચ્યું હોય તો જ બને. કે, મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે, પણ તમારા ભવિષ્યનું શું? સામત પટેલ કે, જો મહારાજ, કુકડાને કણબીના છોકરા બે જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય, માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે, એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં જળજળી આવી ગયા.
અને મહારાજને ખૂબ વિનંતી કરી એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એ કક્ષાની સેવા મહારાજના વખતમાં આવા ઘણા બધા હરિભક્તો હતા એ શ્રદ્ધાથી કરતા. આજે પણ એવો ભક્ત સમાજ છે એટલે એવા હરિભક્તોના દર્શન આપણને થાય છે કે મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સ્વામી હમણાં થોડા વખત પહેલાં અટલાદરામાં હતા અને તે વખતે રાજેશ્વર સ્વામી અને બીજા સંતો એ પોતપોતાના વિસ્તારના હરિભક્તો પાસે ત્યાં અટલાદરા માસ્ટર પ્લાનની લખણી કરાવતા હતા. તે વખતે લખણીને બધું પૂરું થયું અને ખૂબ શ્રદ્ધાથી બધા હરિભક્તોએ સેવા કરી. પછી ત્યાં આપણા અટલાદરાના હરિભક્ત છે પ્રહલાદભાઈ રાવ, એ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે આવીને એમણે પ્લાન ખોલ્યા. એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ. અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે, એમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી, જે સ્વામી પાસે તો વાત નહીં થયેલી, કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી આમ પ્લાન જોયો અને બધી વાત જાણી સ્વામી આમ પુષ્પ છાંટ્યા અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે એમ, ઘણી કહેતા હોય જમીન આપી દેવી છે એમ, એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. એટલે આમ હોય કે સ્વામી આપણે જમીન આપી દે, સ્વામી કે બહુ સારું, લો આશીર્વાદ છે ત્રણેય જણાને, મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે, એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈ અમૃતદર્શન સ્વામી કે સ્વામી આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે અને એમાંથી પૈસા આવે એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો. સાહેબ કે ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂકે, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ, સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલે આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સ્વામી કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ એમના ઘરવાળા બધા, અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી, જો સ્વામીના મુખમાં આવુંથી નીકળી ગયું હોય. એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોક દાડો લવરી કરી બેસીને કંઈક ઊંધું બોલી બેસીએ, આનું કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય, અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા એનો મહિમા હોવો જોઈએ ને કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષીસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા. અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે અને સ્વામીએ ફ્રૂટ જમ્યા અને પછી પત્રલેખન કરતા હતા, ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. એટલે કે પપ્પા બરાબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો, એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાઓ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષીસ દસ્તાવેજ ધરાવ્યો, સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પો બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ બધા આમ એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણને આવું સમર્પણ, કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બળીરાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ એ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાયેલા નથી, ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે
કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે, તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય, અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા? પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી, એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે, કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો, અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે, અને આ ભૂમિ ઉપર એટલે તાંદરજા જમીન, એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે, એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે, એટલે પૃથ્વીનો પટ રહેશે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે, અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા, નાના મોટા ભાઈ ભાઈ બધાએ સહી કરેલી, નાના નાના બધા ટાબરિયા હતા, એ લોકોએ એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ, અને બધાને એમ હતું સ્વામી આ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે, જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે, અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે, અને એ આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મળે એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા, અને એ આશીર્વાદમાં આ બધું એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઇડેન્ટિફાઈ કરી, હા, પ્લેસ અક્ષરધામમાં આઇડેન્ટિફાઈ કરતા, અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે, એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને મહારાજ બેસાડશે. જેમાં પર્સનલી એમ આઇડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું, એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે, એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં, કે મારા દેહમાં જે રોગ છે એ ટળી જાય, અથવા તો ભગવાન અને સંત મને બોલાવે, એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ મહારાજને અર્પણ કરેલું, એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે, એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો, એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળસી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો એક કળસી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. એક કળસી એટલે 16 મણ, એ 16 કળસી અનાજ એટલે લગભગ 256 મણ થયું, 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા, અને તે વખતે એક અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો, અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને, અને ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહે છે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે, અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે, અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારી એને જમાડી દેતા હશે, એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળસી અનાજ આપેલું, અને આજે કોઈ બે રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં.
મહારાજ એમને કહ્યું અને મહારાજ જરામ દિલગીર થઈ ગયા. એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો, મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે, અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે, એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પેલું તો ઓછું વધતું થયું, ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા. આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ, અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડાક ખાઈએ એટલે ભરાઈ જ જાય સુધી, હાય ડાળિયા થઈ જતું હશે એમને. એટલે એ હાય દાડે એટલે એ દ્રષ્ટિકોણ, થોડા ડાળિયા ખાતા હશે, પાણી પીતા હશે, એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે. એટલે પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે. પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નથી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી. એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે, 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે, અને આપણે બધાને ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારશું, અને આપણને અક્ષરધામને મૂર્તિના બધા ભવ્ય દર્શન થશે. પણ જે જમીન ઉપર આપણે પગ મૂકશું એ જમીનની મુખ્ય સેવા એ જીસી પટેલ, એ અમેરિકા છે, એમણે કરેલી છે. એના સિંગલ બિગ ચેક બહુ જ મોટી સેવા એમણે કરેલી છે. કદાચ BAPSના ઇતિહાસમાં એ મોટામાં મોટો ચેક અર્પણ સ્વામીને થયેલો હશે, એવી જબરદસ્ત સેવા એમણે જીસી પટેલે કરી છે. એટલે મૂળ તો એ લોહી જ ભૂદરભાઈનું લોહી હોય એટલે પાછું પડે નહીં, નગાસરના ભૂદરભાઈના દીકરાના દીકરા થાય ઘનશ્યામભાઈ. અને જે ભૂદરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ત્યાં એમના ઘરે ગયેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી, જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા કે લાવ પૈસા, ત્યાં જઈને આમ પધરામણી કરે, પૂજન કરે, ગોળ ગોળ વાતો કરે, કલાક બેસે, બે દિવસ રોકાય, પછી ધીમેથી સેવાની વાત કરે, એવું નહીં પંપાડી સીધું મોઢે જ કહી દેવાનું કે લાય પૈસા કેટલા જ જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજના ત્યાં ગયેલા, અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માગ્યા હતા, અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા. પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઉભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ તો લઈ જઈએ, પણ આખું વર્ષ આપણે શું ખાશું. ભૂદરભાઈ કે તારામાં બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસ્યાણીને પટારાને વળગી રહ્યા, અને એ તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે એમના ઘરે. આ વખતે અમે ત્યાં એમને ત્યાં પધરામણી કરી. જીસી પટેલની એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે, એ કમ્યુનિકેશન્સ કંપની, એમની ઓફિસમાં અમે પધરામણી કરી. અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે થાંભલો હજી ત્યાં ગામડે એક ઘરમાં છે. અને એમના પત્નીને બાંધીને કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. પણ એ તો આમ બોલતા હોય ને કે ધનથી આ પામ તેમ, શાસ્ત્રી મહારાજના આગલા ઓરડામાં બધી વાતો સંભળાય, પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સ્વામી કે શું, એટલે ભૂદરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમે તમારે નીકળો કહે છે. સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ કે છે. સ્વામી એ તો આવું તો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવે, 5-10 મિનિટ પછી આપણે થોડે કે સ્વામી ચલો ઉપડો કહે છે, એવું થોડે કહીએ આપણે. ભૂદરભાઈ કહે કે ભાઈ આપણે ચાલો કહે છે. સ્વામી કે કેમ કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડેથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને જંટવીને લઈ જશે કે એવી છે, કે તમારો ઉપવાસ પડશે ને કે તમે ચાલો કહે છે એમ કંઈ શાસ્ત્રીમાં ઊભા કરેલા. પણ એ ભૂદરભાઈનું લોહી એ સીધું જ આ લોહી એ કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ, અને જબરદસ્ત એમણે આ સેવા કરેલી. ને તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા, અને ખૂબ જબરદસ્ત એમની આ સેવા સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો, અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાણાં છડી બાંધેલી, એ પ્રસંગ પૂરો થયો પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ. અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો પછી બધા મહેમાનો અને બધા જમ્યા, જમીન બધા છૂટા પડ્યા, અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે. ત્યારે બ્રહ્મબિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઊભેલા જોયા. એટલે બ્રહ્મબિહારી સ્વામી એકદમ નજર પડી એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી, જીસી
એટલે એકદમ એમને એમ જોયું કે કોણે બૂમ પાડી, એટલે ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઉછો કર્યો, અહીંયા અહીંયા કામિયાર કામિયાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા વાર યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ. એટલે જીસી કે કાંઈ જ નહીં કે, આ તો ખાલી અહીંયા આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે, તમારી પાસે વાહન નથી કે? એ કે ના ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો, પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હોતો, ત્યાં મોટીને સારી હોટલ એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે એક નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે કે. એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને કે. કે ના ના સ્વામી, હવે એમાં શું કહેવાનું કે, આ તો મેં આમ આપ જમ્યા કર્યા, થોડું ચાલે એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું, ના અમે ઊભા છીએ કે, હમણાં ટેક્સી મળશે એટલે જશું કે. અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને, ક્યાં ઓફિસે જવું છે ને, ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે કે, હોટલ પર જ જવું છે, પા પંદર કલાક પા પંદર મિનિટ આગું પાછું એમ. બ્રહ્મવિહારી સાહેબ કે એમ કરો, તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારી જશું કે. ના ના સ્વામી, ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન, કે તમે શું કામ તકલીફ લો છો, કે હું પહોંચી જઈશ કે. અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે કે હમણાં જ જસ્ટ અ ફ્યુ આવર્સ બેક, કે થોડાક કલાકો પહેલાં, કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ, એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું, અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમના ચહેરા ઉપર, એમની બોલીમાં એટલે કે શબ્દમાં, કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો, સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે, એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા, કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય. તો આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા, કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે એમની રાખ રખાવટ થાય કે એમને સાચવાય. પણ મહારાજના વખતમાં જેવા હરિભક્તો હતા, એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા છે, કે આ બધી જ સેવા કરી હોય છતાં લેશ માત્ર પણ અપેક્ષા એ ક્યાંય સંસ્થા પાસેથી, સ્વામી પાસેથી, અથવા તો વ્યવસ્થા તંત્ર પાસેથી અપેક્ષા લેશ માત્ર પણ નહીં રાખવાની. તો આ રીતે જો સેવા થાય તો એ સેવા લેખે લાગે, એનું 100% આપણને ફળ મળે. એ અપેક્ષા જ નહીં કે એકવાર ભગવાન અને સંતને અર્પણ કરી દીધું પછી એ આપણું રહ્યું જ નથી, એ અર્પણ કર્યા પછી પણ મારું છે એવું માનીએ છીએ એટલે અપેક્ષા રહે છે. એક્સપેક્ટેશન્સ કેમ રહે છે કે મેં આપ્યું ને, હજી એ ભાવ થોડો એ અર્પણ કર્યા પછી પણ એમાં પોતાપણાનો ભાવ રહી જાય છે, એ કનેક્શન ચાલુ રહે છે ને, એટલે પછી અપેક્ષા છે. આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં. જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવાની દૃષ્ટિકોણથી, એક મહારાજનું જ્યારે વ્યક્તિત્વ ભક્ત સમાજના દૃષ્ટિકોણથી આપણે વિચારીએ ત્યારે એવું જ વ્યક્તિત્વ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, કે આવ્યા શ્રદ્ધાવાન હરિભક્તો આજે પણ છે. જેવી રીતે આવી સેવા શ્રદ્ધાથી કરતા અને સમજણ પણ એવી જ રાખતા, અનેક પ્રકારની જે આપણી સમજણ છે સાંખ્ય અને યોગ સંબંધી, એ મહારાજના વખતમાં પણ હરિભક્તોને હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ હરિભક્તોને છે. મહારાજના વખતમાં સોમલાખાચર હતા, એમના બે જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા, પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો, મહારાજ કે તમારા બે જુવાન દીકરા ધામમાં ગયા. ત્યારે સોમલાખાચર કે મહારાજ એમાં શું છે બીજું કે, એ તો તમારા હતા અને તમે લઈ લીધા કે, અહીં તો જીવતા લાખના ને મુવા 1.25 લાખના કે, અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે, ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્ત તો પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં,
મહારાજ તો આમ જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે, આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે આમ, કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં. પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે, ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શિખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શિખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શિખંડ બને છે, આદુનો શિખંડ બને. હા, એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શિખંડ ખાઈ શકો. હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં એટલે ખાઈ શકાય, દમવાળા હોય એથી ખાઈ શકે એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શિખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શિખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શિખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શિખંડ ધરાવાય છે. અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શિખંડ બનાવવા માંડે, કારણ કે પાછી ફોર્મ્યુલા બહાર જાય નહીં એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે, કોક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ ફેમિલી, અમે 93 સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા, તે બધા 15-17-20 જાતના આઈસ્ક્રીમ પેલા શ્રીખંડ હતા. પણ એ આવા એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું, અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી એ મૂકવા માટે જતા હતા. અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી, એમની ગ્રેન્ડ ડોટર, એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા. અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી એના મા બાપ, એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ હતા, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય, પણ જરા પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા. બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામ મને એમાં સંતોને જાણ કરી, અને પછી તો પછી પોતાના ગામ પાછા ગયા. બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી, અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી, અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા. બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી, બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા, અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી એટલે બધા સંતો ઓળખતા હોય. પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં. પણ મારા કરતાં મારા દીકરા અને મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા 1.25 લાખના. સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે, અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને 3-1 વર્ષ કદાચ થયા હશે, 3-1 વર્ષ પહેલાં એમને રસોઈ આપી, અને ગુરુ પૂનમની સભા છૂટી જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે કે મગનભાઈ શેની સાકર, કે દીકરો ને દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર, કે જમો. અને આમ કેફથી ને ઉત્સાહથી વાત કરતાં કરતાં સાકર વેચે જાતે. અને બે યુવકો ગામમાંથી પકડી લાયેલા સેવામાં જોડે લઈ આવેલા, એ બંને જણા તાંસ બધા સાચવે, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ, અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું, ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિસભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી. હવે તો લખણો તો આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી. અને એ વખતે આપણને એમ થઈ જાય, હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં. પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે કે આવું કેમ થયું. અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તનો એક વખત અમને ફોન આવ્યો, અને મને કે સ્વામી એ હું ધર્માદો નિયમિત કાઢું છું. એટલે મેં કહું બરાબર છે, આપનો ધર્માદો તો બહુ નિયમિત છે, અમે જોઈએ છે. તો કે 10% નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દીધી એટલે બાકીનું ધન શુદ્ધ મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર છે, એ તમારા હકનું થયું કહેવાય. આ બે પ્રશ્નોનાથી તો ઉત્તર પૂરા થયા. બીજા પ્રશ્ન ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું, તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ, બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય, પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય, તો મારા ઘરે ચોરી શું કામ થઈ. બોલો, આવો દાવો મંડાઈ જાય છે કે નહીં. એટલે પછી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુગતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ
મહારાજે આ કરાવડાવ્યું હોય, કરતા હરતા તો મહારાજ છે, આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે, કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ છતાં પણ એ આપણને આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે. કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. હી હેઝ ઓનલી વન ટૂલ ટુ ચેક અવર સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે? તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિ સભા કરું છું, ઉત્સવ સમય સ્પોન્સર કરું છું, ધોતિયા ઉઢાડું છું, આ બધું કરું છું, તો મને મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી. બે પતિ પત્ની આમ આવીને બે વિચારે, બે ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દેને આવું કેમ થયું? એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે, આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ય સ્વામી તો હું ફેલ ને? મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા, આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે, ત્યારે આવા હરિભક્તો એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના બે બળદ જોયા અને ત્યાં જ સાઈટ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે. અને મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા દેખાવ જોયો, અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ જાત કેવી છે, આ બળદ કેવા છે, એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ બે બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું, બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે જ હું બળદ આપી દઉં, જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું, મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને બે બળદ આપવાના હતા, તમારા જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા જ ત્યાં. પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ, મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી આ બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતર્દ્રષ્ટિ થઈ કે મહારાજને બે બળદ આપવાનું તો રહી ગયા, પણ હું કેવો મૂરખ કે આ બે બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો? એ બોલ્યા કે આ બે બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો હું મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો? એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી તે રાત દિવસ બળતરા રહ્યા કરે, અને આમ રાત્રે સૂવે તો સૂઈ ના શકે, અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. મહારાજને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે ને શું કરું? તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય ને, જેને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે એક બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. એકના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિરે અર્પણ કરી કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય, તાણું ચૂકી ગયા એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું. અને રઘુવીરજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છાથી તો સેવા કરી છતાંય કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં રહી ગયું અંતરમાં એ આમ કાંઠો ખૂંચ્યા કરે
એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા, અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે ત્યાં, અને જ્યારે 12 બળદની જોડે અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં, અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત, છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા, અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વીલ કર્યું, અને વીલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે, એમ કહીને આખો પ્રસંગ લખ્યો, અને છેલ્લે વીલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વીલમાં લખ્યું, અને વર્ષો સુધી, લગભગ 250 વર્ષ સુધી એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો આ 6ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો, આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું, અને એ બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠી પેઢી, 6th generation, સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન, પ્રમુખ સ્વામી મહારાજ, એટલે કે એમને આપણે અર્પણ કરીએ. તો આમ મહારાજના અખંડ ધારક સંત છે, અને એમને અર્પણ કરીએ. ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી, અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈને 6ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે, અને ત્યાં ઊભા હતા, અને સ્વામી પણ ઉતારામાંથી, આમ ઓટ ટાઈમ હતો છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની, અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું, અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને બળદની સાથે ઊભા બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું. અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી, અને રાસ આપીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા, અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તોએ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો, એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય. એવા એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય, ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ, અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તો 6 પેઢી સુધી ચાલ્યું, 250થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે, પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય, પણ આવા હરિભક્ત ભલે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય, પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ, અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે, કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ, પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય, અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા, અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા, અને આમ આખો જૂન મહિનો ફિટ, જૂન 1 થી જૂન 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા, અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા, અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12મી આ તારીખની આજુબાજુ. અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ ચાલુ હતા, અને એકદમ જ વચ્ચે આપણા સિસ્વા ગામના નાગજી કાકા હતા, એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા, અમે બધા તે વખતે પાર્ષદમાં હતા, અને નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા, અને સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણમૂર્તિ સ્વામી ઊભા થયા, અને એમનો હાથ પકડીને આમ સાંત્વન આપતા અને બેસાડવા ગયા, તો ઊભા જ રહ્યા. નારાયણમૂર્તિ સ્વામીનો હાથ છોડી દીધો કે નાના સ્વામી, અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી એમ માઇક બંધ કર્યું જાતે આવી રીતે, સ્વામી કે શું થયું, એમ કહીને આમ નજીક બોલાવ્યા, પણ આખી સભા એકદમ આમ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ.
અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાજીકા તેવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું, અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે પણ ભોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે. એમ કરીને એમણે માઇક હાથમાં લીધું, અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં, કે લગભગ 65 સાલ હશે, તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા, અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો, પ્રમુખ સ્વામી મહારાજ બહાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બહાર કોઠારમાં ને કોઈ હરિભક્તને મળતા હશે, ત્યાંથી અંદર આવ્યા. 64-65 સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી, એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો બહાર આવો. એમ કે પોતે ચાલતા હતા, યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એમને મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારા આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું, આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે, હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે, અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખતે એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું. આવું મેં મોઢામોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી સ્વાદ વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગીમાના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ, સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમ કે જોગી મહારાજ કહે તો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા, થોડી મિનિટોમાં યોગી મહારાજ આશીર્વાદ પૂરા કર્યા, અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામમાં અટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજીકા એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલ્યા, આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી સેવા. યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી સેવા. જ્યારે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે, પણ પછી હાથ જોડીને યોગી મહારાજે કીધું, સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે, કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો, જાઓ ગુરુ જાઓ પહેલાં, અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો, અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા, અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું, સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું, નાજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે, અને એ તો નીકળ્યા, એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હા સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને, અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો હું, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજીકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93 સાલમાં, સ્વામી કે તમારે ક્યાં આવે બધી, તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગી મહારાજ તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડ્યા, જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો આમ સ્વામીની બાજુ ઉભા રહીને કે ના ના સ્વામી, બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, 1 કરોડ રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાશનો દૂધનો દાજેલો એમ છાશ ફૂકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નાનમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા,
એક હાથમાં નાગજી કાકાએ માઇક પકડી રાખેલું, સ્વામી એમને નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું, અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા બે ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવોય નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ દ્રુસકે ને દ્રુસકે સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક, અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય, આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદૃષ્ટિ રહેતી. તો આજે પણ આવા આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદૃષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો, એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું. તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ જ્યારે મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા, બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છીએ. સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા, ઈ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા. ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવો જીવલેણ રોગ, તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇન્ડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથબેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે, પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું. દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને આ દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું, એ પણ એમને જ મોકલેલું છે. તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય,
પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો પત્ર આપણે અક્ષરશ છાપેલો છે. એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે, કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી, આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા, પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો, કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નરનારાયણ દેવ. બોલો, શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમે ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિકાશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય. એટલે તમે આવ્યા, દર્શન દીધા, તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા. મોરલી હતી ને આમ મુકટ હતું ને પીછું ને બધું, એ ઓળખી તો ગયા કે ઓહો, શ્રી કૃષ્ણદેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો, શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈસ્તે સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં, અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તો આમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદૃશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા લક્ષ્મીદાસ. ઓહો, મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મારા તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં. આ લોકની ઈચ્છા આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો મહારાજ. કે ચાલો ભક્ત. ત્યારે પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા અને પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા અને આવું પૂછતા હતા મને, અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું. કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જોઉં, એમને ના જાઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય? આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે, એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરીપણાની સમજણ કેળવવી, એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરીપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, જે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા, એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું.
વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા તો એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ, એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાળાને વધારે ચિંતા હોય, બે માણસ કરતાં પતિ પત્ની કરતા ને સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા હમણાં છોકરા થશે તારા હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં એમ નહીં તો નથી તો પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યા. ઘર મંદિરમાં મૂકેલા કાઢીને બહાર સીધી એ બિચારા એમ દિવાલ ઉપર લટકાયેલી પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સાહેબનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્યો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને. પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો એટલે એક કજ્યો. એના વૃદ્ધ પિતા હતા એ વિધુર હતા એટલે ના એના વૃદ્ધ પિતા હતા એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કહે કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અને પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે કે મને કે તારે જોઈએ છે કે નહીં હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કરે એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે કે કેફથી. એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે મને તો થાય તો તો કહીશ જ પણ કદાચ મારી પાસે જ નહીં આવે કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે. પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે, કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા 1000 ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કરી લે એવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફ થયો. હવે આ એકલા જ એક બાજુ સામે આ બધા જ એના પત્ની એમના માતૃશ્રી એમના પપ્પા બધા ત્રણે એક બાજુ પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો આટલું બધું દુઃખ પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે, મંડળ સંચાલક પોતે અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી એમણે સંતોને વાત કરી, સંતો એમને પૂછ્યું કે આવું છે એક તો કે સ્વામી ચાલ્યા કરે હવે ભગવાનની ઈચ્છા કે અને માથે વાળ એટલું દેવું બધી તરફથી માણસને ત્રાસ, કોઈ પણ માણસ થાકી જાય, હા કોઈ પણ માણસ હારી જાય, જ્યારે 2-3 ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે. નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે ને આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું તો એ હારી ગયેલો. એમ 2-3 ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે. પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઊભા રહેલા સંતો કીધું કે તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે અને એનાથી આગળ મૂકનારા જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્તો ઘણી વખત પગમાં દુખતો હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે હાથ ફેરવો, અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આમ આપણે તો સંતો એ જોયેલું છે આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે. આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ એટલે આ હરિભક્તો સ્વામી બાયપાસ કરવાનું છાતી ઉપર હાથ ફેરવો ને. તમે અત્યારે બાયપાસ થયું તો પાછું તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પણ ધારો કે હાથ ફેરવ્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળુ છે છાતી ઉપર નાના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય તો લાખો લોકોનું બહાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે
થતા જ હોય છે સારા, અને જીવતા જ હોય છે, અને બીજા 25 વર્ષ કાઢી નાખે છે. એટલે કાંઈ એવા ગુરુહરિને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરાવવાનું, સ્વામી કે મૂંઝાવાને જો મેં કરાવ્યું છે, એમ કે છાતી પોડી કરી નાખી અને કાપો દેખાડ્યો, સ્વામી કે જો મેં કરાવ્યું છે, એમાં કંઈ ના થાય કે પેલો તો બીજા ટાઈમ કે ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ. આવા ભક્તો પણ સત્સંગમાં છે, કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંતના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા. સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્યકર છે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળીને સ્વામી કે બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી. અંદર રૂમમાં લઈ ગયા, સ્વામી કે આખી વાત મને કહો. એ કે ના ના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવાનું નહીં, સ્વામી આવું થયું ને આવું તો એ કરતું નહીં, આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું ને. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને, આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય, એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા, અને આખો પ્રસંગ પત્યો, અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, આમ ગાતરિયાથી આંખ લૂછવી પડી ને એટલા બધા આવી ગયા. સ્વામી કહે આમ વિવેક સાગર સાંઈની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ કે. આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું કે જાઓ, મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, દેવું પણ બધું પૂરું થઈ જશે, અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, ને આપ જેમ રાખો એમ સુખી છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા, અને સ્વામી આમ આંખમાં ઝળઝળી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા, અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી, એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે, સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્યકર છે, એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા, એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો, અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો, ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા, અને સંવાદ પત્યો પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા, અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે, અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી, એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો, એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.